કોકના ભાવપ્રાણને ખતમ કરવાના કામ તમારા દર્શન નહીં તમારા પ્રદર્શન કરી રહ્યા છે. તમારા કરતા તો પરદેશના લોકો સારા. તમને ખબર છે પરદેશની અંદર અમે નિયમ થવા માંડ્યા. લંડન ની અંદર એક સ્વામિનારાયણ નું ટેમ્પલ છે, એની અંદર બાર બોર્ડ મારેલું છે, કપડાની વાત નહીં મોબાઈલ પણ લઈને અંદર નહીં આપવાનો. નો મોબાઈલ. પરદેશના કેટલાય ટેમ્પલોની અંદર લખેલું છે શોર્ટ પહેરીને અંદર નહીં અવાય. ચર્ચોની અંદર, ચર્ચો સુધરવા માંડ્યા ને આપણે જઈનો આખા વિશ્વનો ધર્મ બની શકે એવો ધર્મ આપણને પ્રાપ્ત થયા પછી આપણે જ આપણા ધર્મનું ઇવેલ્યુએશન કરવા. ઘણી વાર તો એવું ઉલટું હોય ને, સવાર પડે ને ત્યારે છોકરો ને બાપ બેવ ઘરની અંદર હોય, છોકરો જીન્સમાં હોય અને બાપ ચટ્ટીમાં હોય, હોય જગા નથી હોતું. 3 વર્ષના ટેનિયાને પણ જીન્સથી ઓછું નથી ચાલતું, અને એનો બાપો થયા પછી સવારમાં નીકળે એટલે અડધી ચડ્ડી પહેરી નીકળ્યો. શર્મા. અમૃતસરની અંદર ઇન્દિરા ગાંધી ગયા હતા અને કરીના કપૂર પણ જાય ને તો પણ એને કમ્પલસરી માથે ઓઢવું જ પડે. અને આપણા દેરાસરની અંદર કદાચ આપણે વિરોધ કરીએ તો અમને ફેંકી દેવામાં આવે. મારા સર કોણ છે? કિસ ખેતી મૂલી હમકો જો ચાહીએ વો હમ પસંદ કરેંગે. કેટલા નહીં છે આ કંટ્રોલ કરવો હોય છતાં પણ નથી કરી શકાતું. કેટલીક કોલેજોની અંદર તમને કહો, મુંબઈમાં એક કોલેજ છે વિલ્સન કોલેજ. આ વિલ્સન કોલેજ ટોપ 10 ની અંદર નામ આવે છે. એનો રૂલ્સ છે અહીંયા અભદ્ર વેશ પહેરીને નહીં આવશે. અહીં તો ઉલટું છે. કોલેજ એટલે ઘણી વખત એમ લાગે એજ્યુકેશન માટે નથી જતા, ફેશન પરે. સારા સારા ભદ્ર ઘરની છોકરીઓ પણ ઘરેથી ડ્રેસમાં નીકળવાનું અને કોલેજમાં જાય એ પહેલા બાથરૂમમાં જઈ પોતાના બેગમાંથી કપડાં કાઢી પહેરી લેવાના, પાછા ઘરે જાય ત્યારે પાછા પંજાબી ડ્રેસની અંદર પહોંચવાનું. મા બાપ એમ સમજે મારી દીકરી બહુ સંસ્કારી છે, આ તો કોઈ ફોટો પાડીને મા બાપને મોકલે તો ખબર પડે તારી દીકરી શું પરાક્રમ કરે છે. આપી દઉં બેનો નિયમ. દેરાસર અને ઉપાશ્રય ચાહે કેટલા પણ મોડર્ન હો તમે, પ્લીઝ દેરાસર અને ઉપાશ્રય પ્રભુની વાણી સાંભળતી વખતે તો તમારા મસ્તક ઓઢેલા જ છે. તમારી સાડી ગઈ તો કઈ વાંધો નહીં, તમને દુપટ્ટો ઓઢીને પણ બેસો. આ એક મર્યાદા છે, આ એક કંટ્રોલ માટે આ જરૂરી છે. નંબર 2, જેને લેવી હોય હાથ જોડી દો. વેરી ગુડ. ક્યાં ગયા ભાઈ? આમ બરાબર હાથ જોડો એટલે ખબર પડે કોણ બાકી રહી ગયા. ધારણા અભિગ્રમ ઉપરવાળા, ધારણા અભિગ્રમ મુજબ ગયા ભોગવેલું સહસ્ત્રકરણ મહાત્રકરણ સર્વ સ્વયંત્યાકરણ દોષી રહી. આવતી શિબિરની અંદર એક પણ જણનું માથું ખુલ્લું નહીં જોઈએ.